जम्मू काश्मीरना राजौरीमां छेल्ला 23 कलाकथी आतंकवादीओनी सुरक्षा दळो वच्चे अथડામણ ચાલી રહી છે। બુધવારે 22 નવેમ્બરે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે અધિકારીઓ અને બે જવાન શહીદ થયા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર જે લોકોએ જીવ ગુમાવ્યો તેમાં કેપ્ટન શુભમ, મેજર એમવી પ્રાંજિલ અને હવાલદાર માજીદનો સમાવેશ થાય। શ્યાંગી મળતી માહિતી અનુસાર ધર્મશાલના બાજીમાલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાય હોવાની માહિતી પણ સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે બુધવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। આ દરમિયાન જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો। અહીં બે આતંકીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા। મહત્વનું છે કે બુધવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષા દળોએ લશ્કરે તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરી હતી। તેમની પાસેથી બે પિસ્તોલ, 4 મેગઝીન અને 2 ફિલર મેગઝીન, 8 ગ્રેનેડ મળી આવ્યા છે। પોલીસે જણાવ્યું છે કે બંને આતંકવાદીઓની 21 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી। મુમતાજ અહેમદ લોન અને જહાંગીર અહેમદ લોન કુપવાડાના ત્રેહ ગામના રહેવાસી છે। ब्यूरो रिपोर्ट CN24 न्यूज़। हवे जुओ देश दुनिया नी तमाम खबरो तमारी आंगणी ना टेरवे। उठावो मोबाइल अने गूगल प्ले स्टोर पर थी डाउनलोड करो अमारी CN24 न्यूज़ मोबाइल एप।